एक महत्वपूर्ण समाचार जे रीते गुजरात ना 8 महानगरों में रात्रि कर्फ्यू नो समय वधारायो छे ते मुद्दे अलग अलग प्रतिक्रियाओं पण हवे सामे आवानुं शरू थई गयुं छे। खास तो रात्रि 11 थी सवारे 5 वाग्या सुधी हवे राज्य में कर्फ्यू रहेशे, रात्रि कर्फ्यू। अने आज मुद्दे प्रतिक्रिया आपवा माटे जोड़ाई रह्या छे होटल एसोसिएशन माथी नरेन्द्रभाई। नरेन्द्रभाई आपनुं स्वागत टीवी 9 पर। सौथी पहेला तो आजे समय लंबावायो छे, वधारायो छे, एने आप केवी रीते लई रह्या छो? આ એકચ્યુઅલી જે કોવિડ નું જે કારણ છે, પણ આ રાત્રિ કર્ફ્યુ વધારવા દો એનો કોઈ નિકાલ નથી જી। રાતે 11 વાગ્યા થી કર્ફ્યુ લગાવો કે 12 વાગ્યા થી કે 1 વાગ્યા થી કોઈ નિકાલ નથી। અત્યારે લોકો આજે તમે જો કે લગ્નો ની સીઝન છે અને લોકો લગ્નો પોતાના ઘરે લઈ ચુક્યા હોય, ફંક્શન બુક કરી ચુક્યા હોય બધા, અને એવામાં 11 વાગે કે 12 વાગે એમાં કોઈ ફરક નથી પડતું। તે ફક્ત માસ્ક માટે સ્ટ્રીક થવું જોઈએ કે માસ્ક લોકો પહેરીને આજે બજારમાં ફરે અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ એ મેન્ટેન કરે, એ અગત્યનું છે। તો નરેન્દ્રભાઈ, જો તમે તમે આ સરકારના ફેસલાથી નારાજ છો, વિરોધ છે, તો રજૂઆતો કરશો ખરા? વિરોધ નથી, એ સરકાર જે કરે છે અમારા માટે, લોકો માટે કરે છે। પણ એક સરકાર શું કે એક સ્ટેટે કર્યું, એ બીજા જોઈને બીજો સ્ટેટ તરત જ એવું કામ કરી નાખે છે। પેલા મધ્યપ્રદેશે કર્યું, યુપીએ કર્યું, તો એ ભેટ ની ચાલ ની જેમ બધા કાયદા બનાવે છે, પણ જરા સમજીને નહીં કે ભાઈ 11 વાગ્યાથી કર્ફ્યુ નો શું ફાયદો થશે। ટૂંકમાં તમારો જે સૂર છે એ પ્રકારનો છે કે સરકારનો નિર્ણય એ અણસમજની અપેક્ષા છે, અણસમજુ નિયમ છે જી। તો શું કરવું જોઈએ નાઇટ કર્ફ્યુ નો સમય જે માસ્ક માટે સ્ટ્રીક થવું જોઈએ, બીજે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સ્ટ્રીક થવું જોઈએ, જે બીજા હોટેલ ઉદ્યોગને કેટલો મોટો ફટકો પડે આ નિર્ણયથી? આનાથી ઘણો મોટો હોટલ ઉદ્યોગ, 11 વાગે કર્ફ્યુ હોય એટલે પછી 10 વાગે રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે, બિલકુલ। આજે હોટલ અને જે લગ્ન પ્રસંગો ચાલતા હોય એ બી 10 વાગે સમેટી લેવા પડે, એટલે જેટલા આગળ લગ્ન પ્રસંગ તમે સમજો આ સંગીતના પ્રોગ્રામ હોય એ તો મોડા સુધી ચાલતા હોય છે, એ બધા કેન્સલ કરવા પડે લોકોને, બિલકુલ। ટૂંકમાં લગ્ન સરાની સીઝન પણ હવે આવી રહી છે જાન્યુઆરી માસમાં, એને પણ મોટો ફટકો પડશે જ। આભાર નરેન્દ્રભાઈ તમામ વાતચીત બદલ। તો આપણે કહી દઈએ કે આ હતા હોટલ એસોસિએશનમાંથી પ્રમુખ નરેન્દ્રભાઈ, જેમણે કીધું કે આ નિર્ણય એ અણસમજ ભર્યો ચોક્કસ હોઈ શકે છે, કેમ કે આવા નિર્ણયોથી કોરોના અટકવાનું નથી, લોકોનું ગેધરિંગ જે થઈ રહ્યું છે એને અટકાવવું એ તાતી જરૂરિયાત છે, અને આ નિર્ણયથી હોટલ્સ જે ચલાવતા લોકો છે, સંચાલકો છે, તેને જ મોટો ફટકો પડવાનો છે। રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો છે, રાત્રે હવે 11 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવવામાં આવશે। પહેલા આ સમય 1-5 હતો, જે હવે વધારીને 11-5 કરવામાં આવ્યો છે, જેથી હોટેલ ઉદ્યોગ ચોક્કસ ચિંતામાં ગરકાવશે, અલગ અલગ નાના ધંધા રોજગારવાળા પણ ચિંતામાં હશે, અને ખાસ તો જે ઇવેન્ટ છે, મેરેજ ઇવેન્ટ લઈને બેઠા છે, તે તમામ લોકો ચોક્કસ ચિંતામાં આવી ગયા છે। એકત્રીસમી ડિસેમ્બર પણ હવે મધ્યરાત્રિએ 12 વાગે જે માહોલ હોય છે તે હવે કદાચ જોવા નહીં મળે। રાજ્યના 8 મહાનગરોમાં તો જ કર્ફ્યુનો અમલ રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈ જશે, સવારે 5 વાગ્યા સુધી આ કર્ફ્યુનો અમલ કરાવવામાં આવશે। વધતા કેસને જોતા સરકારે આ ફેસલો કર્યો છે। આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ઇવેન્ટ મેનેજર એવા હીરવભાઈ ત્રિવેદી। હીરવભાઈ આપનું સ્વાગત ટીવી 9 પર। સૌથી પહેલા તો કયા પ્રકારની પ્રતિક્રિયા આપની? પ્રતિક્રિયા તો એવું છે કે ખાસ કોરોનાને ધ્યાનમાં રાખીને આ રીતે પ્રોવિઝન લેવાય છે, બહુ સારી જ વાત છે જી। અને જો અત્યારથી આપણે જાગીશું તો આપણે મોટી બીમારી અને મોટી મહામારીથી આપણે કદાચ બચી શકીશું, બિલકુલ। પ્રતિક્રિયા તો બિલકુલ પોઝિટિવ છે। હા, એટલે હીરોભાઈ ખાસ એ કહો કે આવતીકાલથી જ આ નિયમ આવી રહ્યો છે, તો જે ઇવેન્ટનું આયોજન કર્યું હશે, નાતાલનું આયોજન જે હશે, ઇવેન્ટનું આયોજન 31 ડિસેમ્બરનું આયોજન હશે, અને પછી આવતા મેરેજની સીઝન, એને ચોક્કસ ફટકો પડશે ખરો? ફટકો તો શબ્દ એટલો ચોક્કસ રીતે ના કહી શકાય, પણ હા, એની અસર ચોક્કસ જણાશે। પણ હવે પછીની પરિસ્થિતિ, પહેલા બી આપણે ભૂતકાળમાં બી કર્ફ્યુની વાતાવરણને ભોગવી ચુક્યા છીએ, બિલકુલ। એટલે લોકો હવે થોડા એટલા સચેત થયેલા છે, એ લોકો પણ આ વાતનું કોપરેશન આપશે અને આ નિર્ણયને આવકારશે જી। ધન્યવાદ હીરોભાઈ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે ઇવેન્ટ મેનેજર પણ ચોક્કસ આ નિર્ણયને આવકારી રહ્યા છે, પરંતુ ફટકો ચોક્કસ પડવાનો છે।